મોરબીના રહેવાસી પિતાએ તેના પુત્રના અપહરણની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ અપહૃત બાળકનો પત્તો મેળવી શકે તે પૂર્વે આજે ધોરડા નજીકથી બાળકનો સળગાવી દીધો હોય તે મૃતદેહ અવશેષો મળ્યા હતા. સદવારા પરિવાર પર આગ ફાટી પડી. મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીક રહેવાસી અશોકભાઈ ચાવડાએ તેના બાળકના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં શકદાર હાર્દિક ઘનશ્યામ ચાવડાએ તેના પુત્રનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી. ફરિયાદીનો પુત્ર હિતેશ ચાવડા 11 વર્ષનો હોય, જે અભ્યાસ કરતો હોય અને વજે પર શેરી નંબર 11 નજીકથી નાસ્તો કરવાનું કહીને ગયા બાદ પરત ફર્યો ન હતો અને આજે ધુનડા નજીક એક બાળકનો સળગાવી લીધેલા મૃતદેહના અવશેષો મળી આવતા ડીવાયએસપી અને એ ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી હતી. પોલીસના સૂત્રો પ્રમાણે પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીને શકદારની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હોય, જેથી શકદાર હાર્દિક ચાવડાએ બાળકનું અપહરણ કરી તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. તેમ બાદમાં મૃતદેહને સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યાની શંકાને આધારે પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે. 5 વાગ્યાના સુમારે મોરબી તાલુકાના પાનેલી ગામના વતની અશોકભાઈ ચાવડાનો પુત્ર હિતેશ ઉંમર 11 વર્ષનો, જે અહીંયા મોરબી શહેરમાં વજેપર વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહી ધોરણ 5માં અભ્યાસ કરતો હતો, જે સાંજે 5 વાગે ઘરેથી નાસ્તો લેવા જઉં છું તેમ કહીને નીકળેલ, તે પછી ઘરે પરત નહીં ફરતા મોડી સાંજે બાળકની શોધખોળ પરિવારજનોએ શરૂ કરેલી અને મોડી રાત્રિ સુધી શોધખોળ કરતા ન મળી આવતા એ ડિવિઝન પોસ્ટેમાં 11 વર્ષની ઉંમરનો બાળક હોય જેથી અપહરણનો ગુનો નોંધાયેલ અને જે ગુનાની તપાસ શરૂ કરે. આ ગુનાના કામે બાળક જે છે, ગુમ થનાર બાળકના જે માસા હાર્દિકભાઈ ચાવડા શંકાના દાયરામાં આવતા તેઓને પોલીસ સ્ટેશન બોલાવીને એની પૂછપરછ કરતા તે ભાગી પડેલ અને પોતે આ બાળકને ઘરેથી જ્યારે બાળક નાસ્તો લેવા નીકળેલ તે પછી આગળ જતા બાઇક ઉપર બેસાડી અને આંટો મારવાના બહાને નીકળેલ અને તે પછી તે રવા પર ધુંડા સજન પર જે રોડ છે, રોડની બાજુમાં જે સીમ વિસ્તાર છે, એ સીમ વિસ્તારમાં બાળકને લઈ ગઈ અને બાળકને ગળું દબાવી મારી નાખી અને બાળકની જે બોડી છે એ સળગાવી દીધેલ છે. બોડી સંપૂર્ણ સળગી ગયેલ છે અને પોતે આ કૃત્ય પોતાની જે પત્ની છે એ પોતાના સાધુ સાથે શંકા ધરાવતા હોય, વ્યવહારોની શંકા ધરાવતા હોય, તેમજ પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ પડતું પ્રેમ ધરાવતી હોય, જે કારણે પોતે આ બાળકનું મૃત્યુ નિપજાવવાની હકીકત બહાર આવેલ છે. હાલમાં ફોરેન્સિક તપાસ બનાવ સ્થળની અને જે આરોપી છે એની સાથે અન્ય આરોપી મદદગાર આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ પૂરી થાય બંનેને અટક કરવામાં આવશે અને જે બનાવ સ્થળ છે ત્યાં બોડી સળગાવવામાં આવી છે અને ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ હળવદ.